રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 5ની યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન વસાવાની 145 મતોથી વિજય થતા કોંગ્રેસની છાવણીમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજપીપળા વોર્ડ નંબર 5ના નગરસેવક ગીતાબેન વસાવાનું જાતિ અંગેનું પ્રમાણપત્ર અમાન્ય ગણાતા તેમને નામદાર હાઈકોર્ટ દ્વારા પાલિકાના સભ્યપદથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. તેમની ખાલી પડેલી બેઠક ઉપર ભાજપ તરફથી ગીતાબેન વસાવાની પુત્રી હિનલ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસ ચંદ્રિકાબેન વસાવાને ટિકિટ આપી હતી. આ યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન વસાવાનો 145 મતોથી વિજય થયો હતો. વોર્ડ નંબર 5માં જે પેટા ચૂંટણી થઈ છે એમાં કોંગ્રેસની જીત થઈ છે, પણ આમાં આ જીતનો શ્રેય હું વાલા મતદારો અમારા વાલા મતદારોને આપું છું. આ જીત અમારી ભ્રષ્ટાચાર સામેની જીત છે અને આગામી દિવસોમાં શહેરમાં અને નગરપાલિકામાં અમે સત્તાનો સુકાન સંભાળીશું. સામાં હવે નગરપાલિકાના બોર્ડની અંદર અમે લોકો અમારી તાકાત બતાવીશું અને ભવિષ્યમાં અમારી સરકાર બનવાની છે. આગામી દિવસોમાં બીજા અમારા 4 સદસ્યો છે એ બી આવી જશે, એટલે અમારું સોનું બળ થઈ જશે અને આગામી દિવસોમાં નગરપાલિકામાં સત્તાનું સુકાન અમે સંભાળીશું. આ જીત ભ્રષ્ટાચાર સામેની જીત છે. પ્રજા સમજી ગઈ છે કે ભ્રષ્ટાચારીઓને મત ના અપાય માટે કોંગ્રેસનો જલવંત વિજય થયો છે. એટલા માટે કે એમનો ભ્રષ્ટાચાર ફૂલી ફાલીને આગળ આવ્યો છે. આગામી દિવસોમાં ભૂતકાળમાં એ લોકો 26 કરોડનો એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોની સામે આવી ગયો છે ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, એમાં કોંગ્રેસની જીત થઈ છે. એમાં હું મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું.